नमस्कार विद्यार्थी मित्रों, आज आपका ऑनलाइन शिक्षण में धोरण 8 विषय विद्यार्थी कार्य छे सुदा को दिखला श्री कृष्ण देव रे तो ना कवि छे प्रेमानंद तो प्रेमानंदे कवि तरीके सरस रीते मैत्री भाव नु वर्णन कर्यु छे पोताना આખ્યાન કાવ્ય છે તો મિત્ર શબ્દો છે એ શબ્દ તમારે મિશ્રના ચોપડામાં લખી દેવાના છે અને તૈયાર પણ કરી દેવાના છે તો હવે આ આખ્યાન કાવ્યની અંદર સુદામો દેખા શ્રી કૃષ્ણ દેવ રે તો બાળપણની અંદર સુદામા અને શ્રી કૃષ્ણ બને સાધુમુનિ ઋષિના આશ્રમની અંદર જ્યારે તેઓ 17મી સદીમાં કે જેઓ શિક્ષા લેવા માટે ગુરુજી પાસે આશ્રમમાં ગયા હતા અને એના પછી એમણે શિક્ષા પૂરી કરી અને વર્ષો વીતી ગયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેઓ દ્વારકા નગરીના રાજા બન્યા અને સુદામા એક નાના સામાન્ય કુટુંબના બ્રાહ્મણ રહ્યા તો દરેકનો સમય જીવન ચક્ર છે એ ચાલ્યા કરતું હોય છે સુખ અને દુઃખ આ બંને પાસાઓ જીવનમાં આવતા હોય છે તો સુદામાને એમના ઋષિ પત્નીએ જ્યારે એમને મુશ્કેલી હતી ઘરની અંદર તકલીફ હતી ત્યારે એમને ઋષિ પત્નીએ એમને કહેવામાં આવ્યું કે તમારા મિત્ર બાળપણના સખા છે એ દ્વારકા નગરીને રાજા છે અને તમે એમની પાસે જાઓ તો તમને કંઈક મદદ કરશે ત્યારે સુદામા ઋષિ પત્નીને વશ થઈ અને તેઓ જવા માટે તૈયાર થાય છે પણ સાથે કંઈક આપણે લઈ જઈએ તો આપણને આપે ને એવા ભાવથી એમને કંઈક પોટલી કાગળની એવી પોટલી આપે છે અને સાથે ચુંબી પાત્ર છે એ લઈ અને સુદામા મિત્ર પાસે જ્યારે દ્વારકા નગરીના દ્વાર ખુલી જાય છે ત્યારે આપણે અહીંયા કવિ પ્રેમાનંદ સરસ પોતાની ભાષામાં લયબદ્ધ એટલે કે શબ્દો દ્વારા સરસ વર્ણન કરી અને આ મૈત્રી ભાવનું વર્ણન કર્યું છે તો દ્વારકા નગરી છે એનો વૈભવ કેવો હોય સોનાની નગરી અને એના રાજા સાક્ષાત કૃષ્ણ ભગવાન હોય તો શું બાકી હોય વિદ્યાર્થી મિત્રો તો મળવા માટે આવે છે તેવા સમયે તેમની પાસે કુંબી અને કપડાં છે પહેલા પહેલા એ લઈ અને દ્વારકા નગરીના જે એમનો જે હદ છે નગરની એ નગરની હદમાં પ્રવેશે છે ત્યારે પિંગળ જટા છે પર અશ્મુખ લગાડેલી છે આવું સ્વરૂપ છે અને પછી તેઓ જઈ અને પેલો દરવાજે સુરક્ષા દરવાજો હોય છે અને જઈ અને તેઓ વિનંતી કરે છે કે મારે કૃષ્ણને મળવું છે તેવા સમયે એ દરવાન એમને કહેવડાવે છે કે આજ્ઞા મળે તો જઈ શકો મારે પોતે કહેવડાવ્યું કે કૃષ્ણને જઈને એટલું કહેજો કે તમારો બાળ સખો સુદામા તમને મળવા આવે છે ત્યારે આવું કહી અને પેલો દરવાન અંદર સમાચાર લઈ અને કૃષ્ણ ભગવાન પાસે મોકલે છે
ત્યારે સમાચાર જે દાસી છે એ દાસી જય અને જ્યારે કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાન પોતાની આઠ મંત્રણીઓ સાથે સેજા ઉપર સ્નાન કરી રહ્યા છે આઠે મંત્રણીઓ એમને જુદી જુદી સેવા કરી રહી છે કોઈ રૂકમિણી છે એ પગના તાળ દબાવી રહી છે કોઈ જમીને ચારે લઈને ઊભી છે કોઈ લેપ કરી રહી છે કોઈ ઉખાડી રહી છે લેપને કોઈ આમનું બીડું લાવે છે કોઈ એમને ખવડાવે છે તો આ કૃષ્ણ ભગવાનને રીઝવવા માટે કરીને આ લાઠે પત્રણીઓ એમના મહેલની અંદર કૃષ્ણ ભગવાનને વચન વગાડી રહ્યા છે કોઈ ઉદર ગૌતમ આવા અંદર વીણા વાગી રહી છે અને થઈ થઈ કાર થઈ રહ્યો છે તેવા સમયે જે દાસી છે એ દોડતી આવી અને ભગવાનને શિશ નમાવી અને વિનંતી કરે છે કે દરવાજે કોઈ સુદામા નામના મિત્ર છે તમારા તમને મળવા માંગે છે તો સુદામા નામ સાંભળે છે ત્યારે પોતે એ કૃષ્ણ જે સૈયા ઉપર આરામ કરતા હોય છે એ કરી અને તેઓ સીધા જ સૈયા ઉપરથી પથારી ઉપરથી સીધા જ બેઠા થઈ જાય છે બેઠા થઈ અને સુદામા મારો મિત્ર છે સ્નેહી સાંભળ્યો છે સુદામા સુદામા મારો મિત્ર શીખો એમ કરી અને તેઓ તરત જ પગમાં પાય પણ પહેરવા દેતા નથી અને સીધા જ દોડે છે એટલે પગમાં મોજા પણ પહેરવા દેતા નથી અને એની પાછળ પાછળ બધા બધી એમની પ્રાણીઓ હતી એ પણ પાછળ પાછળ જાય છે તો પોતે એકદમ મિત્રને મળવા માટે ખૂબ જ આતુર હોય છે એ નિખાલસ ભાવથી મૈત્રી ભાવ છે ઉદાર ભાવથી તેઓ પ્રેમથી તેઓ મિત્રને મળવા માટે દોડતા હોય છે એટલે પોતાના પિતા પર છે કપડાં છે એ પગમાં ભરાય છે ત્યારે રૂકમિણી છે રૂકમિણી એમના પાયમાં એક કપડાં છે લગ્ન કરાવે છે અને દોડતા જાય છે આખા નગરની અંદર બધા લોકો થોકે થોક લોકો જોઈ રહ્યા છે કે એમની રાણીઓ હતી પઠરાણીઓ એ પણ કહેવા લાગી કે એમના મિત્ર એવા કંદન કોટીવાળા હશે કામદેવ જેવા હશે ને સ્વરૂપ બહુ કામદેવ જે દેવજીઓ હશે એટલા માટે તેઓ જેવો કૃષ્ણ છે એવો પોતે સાચા
દ્વારકા નગરીના સાત રાજા છે ભગવાન જેને કહેવામાં આવે તો એ એમની મૈત્રી અહીં આપણને જોવા મળે ત્યારબાદ તેમને ખૂબ જ ભક્તિ હાથ પકડી અને લઈને આવે છે નગરના લોકો બધા થોકે થોક ગોળા બંધ બધા જોઈ રહ્યા છે તો જતા જતા પછી એ બધા જ જ્યારે પોતાના મહેલની અંદર બેસે છે ત્યારે એ સ્ત્રીઓ છે એ કઠરાણીઓ છે સત્ય ભામા છે વગેરે થોડો અડાવો માથા બોલો સુદા વખતે બોલે છે ત્યારે રુકમિણી એમને કહે છે રુકમિણી શું કહે છે કે તમે અસુર જોઈને બોલો છો જે સેવા કરશે સુદામાની એ કૃષ્ણ ભગવાનની સૌથી વાલી હશે આવું કહેવામાં આવે છે અને પછી આકાશની અંદર બધા દેવતાઓ પણ આ બધું કૌતુક જોઈ રહ્યા છે પછી એમને સારી રીતે સુદામાને એમના શૈયા ઉપર વન ઉપર બેસાડે છે કેસર ચંદર સુખંડો લેપ કરે છે સ્નાન વસ્ત્રો બધું કપડે બધું વ્યવસ્થિત બેસાડે છે રાખે છે અને એક બીજા મૈત્રી ભાવથી આ મિત્રાચાર્યની વાતો કરે છે મિત્રો આ બધી આ બંને મિત્રો કહાની આપણને આખ્યાન કાવ્યની અંદર આપવામાં આવી છે તો સુદામો મિત્રા શ્રી કૃષ્ણ દેવ રે તો હવે આપણે કાવ્યની અંદર જોઈએ તો પ્રેમાનંદ કૃત 17મી સદી ઈસવીસન તો ઈસવીસન 1700મી સદીની વાત છે અને અત્યારે 22મી ચાલે છે બરાબર બેઠી છે લોક સમુદાયમાં રામાયણ મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું રૂપ આપ્યું છે રામાયણ મહાભારતના પુરાણોમાંથી આ પ્રસંગો લેવામાં આવે છે એટલે તેમને આખ્યાનને એક મહત્વનું બતાવવામાં આવ્યું છે રૂપ આપ્યું છે આખ્યાનનું ઓખા રણ ચંદ્ર હાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર મુંબઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ પ્રસમ સ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે ગુજરાતીમાં આ કવિતાને સમૃદ્ધ બનાવી છે પાત્ર લેખન કર્યું વર્ણન રસ નિરૂપણ ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે તેમણે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર પણ છે પ્રેમાનંદ માનવ સ્વભાવને લાગણીઓથી જાણી શકે છે અને નિરૂપી પણ શકે છે આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે તે વર્ણન કર્યું છે એમણે તો વર્ણનમાં પ્રજાના સંસ્કારો સાચવવાનું અને એનો અમલ કરવાનું કામ પણ એમણે આપ્યું છે કર્યું છે આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે કવિ શિરોમણીનું કાલંત્રી અગર વેખે રે
જાંબુવતી જલની શારી લઈને ઉભી છે. યક્ષ કદંબ સત્યા શરીરે, અને સત્યા છે એ પોતાના કૃષ્ણના શરીરે લેપ કરી રહી છે. સુખચંદ્ર કેસરજનનો લેપ લગાવી છે સુખના વરખનો, અને કાલિંદ રીતે અગર ઉખે રહે કાલથી એ ઉખાડી રહી છે. લક્ષ્મણ તંબોળને લાવે રે, સત્ય ભામા પેઢી ખબર આવે રે. હરે પોઢ્યા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે આઠ રે. તો લક્ષ્મણ છે તંબોળને લાવે છે, આમ બીડીને લાવે છે, અને સત્ય ભામા પેઢી ખબર આવે રે. સત્ય ભામા અને આમ બીડો ખબર આવી રહી છે. હરે પોઢ્યા છે હિંડોળા ખાટમાં, હિંડોળા ખાટ ઉપર હરે કૃષ્ણ ભગવાન આડા બેઠ્યા છે, સુતા છે, પાસે પતરાણી છે આઠ રે, અને એમની પાસે આઠ પતરાણીઓ એમની જુદી જુદી સેવાઓ કરી રહી છે. બીજી પણ ઘણી બધી છે, એના વિશે હવે આપણે આટલા સુધી રોકાઈશું. મિત્રો તો શબ્દ લખી દેવાના છે, અને કાવ્યમાં આખે કાવ્યો છે એને આપણે વાંચીને વિસ્તારપૂર્વક સમજૂતી આગળ